ગરબાની મજા જ એ છે કે ગરબો એ સર્વાંગી અભિવ્યક્તિ. પહેલાંના જમાનામાં તો ગરબે જ્યારે સ્ત્રીઓ ઘૂમે ત્યારે ખુલ્લા કંઠે બુલંદ અવાજે ગરબા ગાતી જાય, તાળી દેતી જાય, ચપટી લેતી જાય, ઠેસ મારતી જાય અને રમતી જાય. કે નવરાત્રિ તો આખા વર્ષમાં અનેકવાર આવે છે, પણ આ આસોની નવરાત્રિ દરમિયાન જ કેમ આ ગરબા ઉત્સવનું આયોજન થતું હોય છે? આ નવે રાત્રિઓએ આપણે આકાશની નીચે ગરબા રમવાનું કારણ શું છે? વ્યાયામની અંદર સૌંદર્ય ભળે ને ત્યારે અભિવ્યક્તિ બને, અને ત્યારે સર્જાય આ નર્તન, ત્યારે સર્જાય આ થનગનાટ, ત્યારે સર્જાય આ ગરબો. આ ગરબાને આટલો બધો જીવંત રાખે છે, આટલો બધો સાર્થક રાખે છે. તો આ ગરબાની સાર્થકતા કેવી કેવી કક્ષાએ અને કેટલી સુંદર છે, એ સાર્થક્યને આપણે આ બેઠા ગરબાના શબ્દે શબ્દની સાથે, એના સુરોની સાથે માણતા રહીએ. જી
Thank you.
बोलो बोलो कई कर
હવે અમે રજૂ કરીશું એક પ્રચલિત ગરબો જેના કવિ અને સ્વરકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસ છે. સાંભળીએ એક સુંદર મજાનો ગરબો જેના કવિ છે શ્રી અવિનાશ વ્યાસ અને સ્વરકાર છે શ્રી ગૌરાંગ વ્યાસ. તો ચાલો સાંભળીએ. મારી માવલડીને જગમગ કરવાનો ઘાટ માડીને માથે ચંદર ગોરે લખ કોટી માળીની આ ખલડી જાણે તારાઓની ભાત માડીને માથે ચંદર ગોરે ખંભા
મારી મા વલડીને જગમગ ગરબાનો ઘાટ માડીને માથે ચંદર વો રે Thank you.
छू।
પ્રગટું છું પણ દીપ નથી, હું ઝબકું છું પણ જ્યોત નથી, હું એવું અલૌકિક કાંક છું, માતા જગદંબા અંબાની આંખ છું. માતા જગદંબા અંબાની અલૌકિક આંખના અમીને વરસતા ઝીલવા માટે અત્યારે કદાચ આપણે ખુલ્લા આકાશની નીચે ગરબે ઘૂમી તો નથી શકતા, પણ હા, આપણા હૈયા તો ગરબે ઘૂમી શકે, આપણા અંતર નર્તન કરી શકે. આજના આ બેઠા ગરબા એ આવતીકાલે નવું સ્વરૂપ લઈને આપણી સમક્ષ આવશે. તો આવો આવતીકાલે નવા સુંદર બેઠા ગરબાઓના શબ્દો, સ્વરાંકનો અને નવા કંઠો સાથે એ જ સાંભળવા આતુર રહીએ અને એ અદ્ભુત સ્વરૂપને આ ગરબાના માધ્યમથી નિરખવા આતુર રહીએ. કે જેના માટે આપણે કહીએ છીએ કે સૌ અદ્ભુતોમાં તુજ સ્વરૂપ અદ્ભુત, નિરખું મહાજ્યોતિ જેવું નયન શશિને સૂર્ય સરખું. તો આવો આ અનુભૂતિ આવતીકાલે પણ માણીએ, મળીએ બેઠા ગરબામાં ભળીએ.